હવે આગળ દાખલા ગણીએ, ફૂલ ફ્લેટ દાખલો 15 માર્કનો, બરાબર. એના માટે રકમ જોઈએ. અ 2016-17 માટે સ્ટોર્સ વિભાગમાંથી નીચેની માહિતી મળે છે. તેના આધારે પહેલું છેવટનો સ્ટોક, બીજું માલ વપરાશ, ત્રીજું માલની ફેરબદલી દર શોધો. વિગતમાં આપેલે છે, પહેલાં શરૂમાં સ્ટોક એટલે કે શરૂઆતનો સ્ટોક 40,000, બીજું ખરીદી 1,10,000, ત્રીજું સરેરા સ્ટોક કૌંસમાં લખેલો છે ઉધાર 45,000. આ ઉધાર હોય કે ગમે હોય, આપણે આને ધ્યાનમાં લેવાનું નથી. સરેરા સ્ટોક જ ડાયરેક્ટ આપણને આપેલો છે, કેટલો છે તો કે 45,000. એના પછી બ આપે છે, નીચેની માહિતી પરથી વેચાણ પડતર અને ખરીદી શોધો. આખર સ્ટોક 60,000, સરેરા સ્ટોક 55,000, માલ ફેરબદલી 4 વખત. અને ક, નીચેની માહિતી પરથી લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને વર્ધી સપાટી શોધો. સરેરાશ વપરાશ 10 એકમો, ઓછામાં ઓછી વપરાશ 5 એકમો, વધુમાં વધુ વપરાશ 15 એકમો, વર્ધી જથ્થો 500 એકમો અને વર્ધી સમય 20 થી 30 દિવસ. બરાબર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2016માં પૂછાયેલો દાખલો છે. ગણતરી કરીએ. દાખલા નંબર 15. અની ગણતરી કીધી છે. અ માટે શું પહેલાં આપણે કરવાનું છે, તો કે અ માટે પહેલાં તો છેવટનો સ્ટ્રોક ગોતવાનો છે. છેવટનો સ્ટ્રોક, જેને તમે આખર સ્ટ્રોક પણ કહી શકો. છેવટનો એટલે આખરનો સ્ટ્રોક, બરાબર. સૂત્ર જ મૂકી દેવાય, સરેરા સ્ટ્રોક બરાબર શરૂનો સ્ટ્રોક પ્લસ આખર સ્ટોક છેદમાં 2. સરેરા સ્ટોક આપણને દાખલામાં આપેલો જ છે, કેટલો આપ્યો છે તો કે 45,000. શરૂનો સ્ટોક, સોરી, હા, સરેરા સ્ટોક 45,000 છે. શરૂનો સ્ટોક આપણને દાખલામાં આપ્યો છે 40,000. આખર સ્ટોક તો ગોતવાનો છે છેદમાં 2. સાદું રૂપ આપતા જઈએ, 45,000 × 2 બરાબર 40,000 પ્લસ આખર સ્ટોક. એટલે અહીંયા હવે સાદું રૂપ આપીએ, આખર સ્ટોક બરાબર 45,000 × 2 એટલે 90,000 માઇનસ 40,000 એટલે આખર સ્ટોક આપણને મળશે 50,000. બરાબર. આખર સ્ટોક કેટલો મળશે? 50,000. એના પછી બીજું આપણી પાસે માંગેલું છે માલ સામાન વપરાશ. સૂત્ર મૂકીએ માલ સામાન વપરાશનું. શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. શરૂનો સ્ટોક તો દાખલામાં આપેલો જ છે, કેટલો આપ્યો છે? 40,000. ખરીદી આપેલી છે 1,10,000 માઇનસ આખરનો સ્ટોક ગણતરી કરીએ, આપણને કેટલા આવ્યા હતા તો કે 50,000. સાદું રૂપ આપીએ, 40 + 1,10,000 એટલે 1,50,000 માઇનસ 50,000 કરીએ એટલે આપણને મળે 1,00,000. માલ સામાન વપરાશ કેટલું મળે છે? 1,00,000. એના પછી ત્રીજી ગણતરી આપણી પાસે માંગેલી છે ફેરબદલી દર. એના માટેનું સૂત્ર, માલ સામાન વપરાશ કે વેચાણ છેદમાં સરેરાશ માલ સામાન. વપરાશ કે વેચાણ આપણે ગણતરી કરી કેટલું હતું તો કે 1,00,000. સરેરાશ માલ સામાન આપણે ગણતરી દાખલામાં આપી જ છે, એની કેટલી આપી છે તો કે 45,000. 1,00,000 ના છેદમાં 45,000 એટલે આપણને મળે 2.22. પણ ફેરબદલી દર હંમેશા શેમાં હોય તો કે વખતમાં, બરાબર. 2.22 વખત માલ સામાન ફેરબદલી દર થાય. રેડી. એના પછી બની ગણતરી કરીએ. બ માટે આપણે શું ગણવાનું છે તો કે વેચાણ પડતર. અને બીજું આપણી પાસે માંગેલું છે ખરીદી. વેચાણ પડતર અને બીજું માંગેલું છે ખરીદી.
ચા પહેલી ગણતરી કરીએ વેચાણ પડતર જેને બીજું પણ કહેવાય માલ સામાન વપરાશ બરાબર આ બંને એક જ વેચાણ પડતર કયો તોય ભલે માલ સામાન વપરાશ કયો તોય ભલે બરાબર સૂત્ર મૂકીએ એના માટેનું શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક હવે આખર સ્ટોક અને સરેરાશ સ્ટોક દાખલામાં આપ્યો છે ને માલ સામાન ફેરબદલી દર આપણને આપેલો છે એના માટે તો પહેલાં મારે શરૂના સ્ટોકની બધાની ગણતરી કરવી પડે તો વર્કિંગ નોટ કરતા જઈએ એના માટે વર્કિંગ નોટ નંબર એક દાખલામાં આખરનો સ્ટોક આપ્યો છે શરૂઆતનો સ્ટોક આપ્યો નથી બરાબર એ મળી જાય સરેરા સ્ટોક ઉપરથી તો શરૂનો સ્ટોક ગોતવાનો છે આપણે મળી જાય સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક છેદમાં બે સરેરાશ સ્ટોક દાખલામાં કેટલો આપ્યો છે તો કે 55,000 સોરી સરેરાશ સ્ટોક 55,000 છે શરૂનો સ્ટોક આપણે ગોતવાનો છે આખર સ્ટોક આપણને આપ્યો છે દાખલામાં કેટલો આપ્યો છે 60,000 છેદમાં બે સાદું રૂપ આપતા જઈએ 55,000 ગુણ્યા બે બરાબર શરૂનો સ્ટોક પ્લસ 60,000 બરાબર શરૂનો સ્ટોક બરાબર 110,000 60,000 આ બાજુ પ્લસ છે આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ એટલે હવે મને મળે શરૂનો સ્ટોક બરાબર 50,000 બરાબર હવે દાખલામાં વર્કિંગ નોટ નંબર બે ગણતરી કરીએ માલ સામાન ફેરબદલી દર આપેલો છે એના ઉપરથી આપણને શું મળશે તો કે માલ સામાન વપરાશ છેદમાં સરેરાશ માલ સામાન ફેરબદલી દર આપણને આપેલો છે 4 માલ સામાન વપરાશ નથી એ આપણે ગોતવાનું છે માલ સામાન વપરાશ સરેરાશ માલ સામાન તો આપેલો છે 55,000 બરાબર માલ સામાન વપરાશ બરાબર 55,000 ગુણ્યા 4 માલ સામાન વપરાશ બરાબર 2,20,000 જેને તમે બીજું કહી શકો વેચાણ પડતર જો આપણી પાસે દાખલામાં માંગ્યું છે વેચાણ પડતર અને ખરીદી અહીંયા મને મળે છે 2,20,000 વેચાણ પડતર જેને તમે બીજું કહી શકો માલ સામાન વપરાશ બરાબર હવે આપણે ખરીદી મેળવવાની છે મેળવવાની છે ને તો આવી જઈએ આપણે પહેલાં ફોર્મ્યુલા મૂકી છે એમાં માલ સામાન વપરાશ કે વેચાણ પડતર મળી ગઈ મને માલ સામાન વેચાણ પડતર મારી પાસે કેટલી આવી તો કે 2,20,000 બરાબર શરૂનો સ્ટોક દાખલામાં મને કેટલો મળ્યો તો કે 50,000 ખરીદી નથી ગોતવાની છે આખર સ્ટોક દાખલામાં કીધો છે માઇનસ કેટલો આપ્યો છે આખર સ્ટોક 60,000 બરાબર સાદું રૂપ આપી દે ખરીદી બરાબર 2,20,000 પ્લસ 60,000 માઇનસ 50,000 2,20,000 પ્લસ 60,000 માઇનસ 50,000 એટલે આપણને મળે 2,30,000 ખરીદી રૂપિયા રેડી 2,20,000 પ્લસ 60,000 કરીએ એટલે 2,80,000 માઇનસ 50,000 કરીએ એટલે 2,30,000 બનો જવાબ વેચાણ પડતર મને મળે છે 2,20,000 વેચાણ પડતર મળે છે 2,20,000 અને ખરીદી મળે છે 2,30,000 હવે કની ગણતરી કરીએ શું માંગેલું છે આપણી પાસે લઘુત્તમ સપાટી ગુરુત્તમ સપાટી અને વર્ધી સપાટી તો પહેલા જ ગણતરી કરવી પડે મારે વર્ધી સપાટીની વર્ધી સપાટી સૂત્ર મૂકીએ વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં
વધુ સમય. આપ્યું છે ક માટે વધુમાં વધુ વપરાશ કેટલા કીધા છે તો કે 15 એકમો, વધુમાં વધુ સમય આપ્યો છે 30 દિવસ, 15 × 3 = 45 થાય ને, એટલે મળે મને 450 એકમ. વર્ધી સપાટી મળે 450 એકમ. આ કના પેલો વર્ધી સપાટી. હવે બીજી ગણતરી કરીએ. બીજું માંગેલું છે આપણી પાસે લઘુત્તમ સપાટી. સૂત્ર મૂકીએ, વર્ધી સપાટી માઇનસ સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. વર્ધી સપાટીની ગણતરી કરી આપણે, આગળ આવ્યા હતા 450. સરેરાશ સમય છે આપણી પાસે દાખલામાં તો કે હા, સરેરાશ વપરાશ આપેલું છે. જોઈએ, સરેરાશ વપરાશ છે 10 એકમો ગુણ્યા સરેરાશ સમય નથી દાખલામાં, પણ એ મળી જાય, મળી જાય ને. વર્કિંગ નોટ કરીએ એના માટે. વર્કિંગ નોટ નંબર 1, સરેરાશ સમય. હવે ઓછામાં ઓછો સમય આપ્યો છે આપણને 20 દિવસ, વધારેમાં વધારે સમય આપ્યો છે 30 દિવસ, છેદમાં 2. 50ના છેદમાં 2 કરીએ એટલે આપણને મળે 25. આ શું મળ્યો? સરેરાશ સમય. મૂકી દઈએ આપણે આપણી રકમમાં 25 દિવસ. બરાબર, 450 - 250 એટલે આપણને મળે 200 એકમ. 200 એકમ આ મળી લઘુત્તમ સપાટી. અને છેલ્લી અને ત્રીજી ગણતરી કરીએ, ગુરુત્તમ સપાટી. સૂત્ર મૂકીએ એનું, વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ આર્થિક વર્ધી જથ્થો. વર્ધી સપાટીની ગણતરી કરી હતી, કેટલા એકમો એવા હતા તો કે 450. ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો વપરાશ કેટલો છે દાખલામાં તો કે 5 એકમો ગુણ્યા ઓછામાં ઓછા દિવસો કેટલા છે તો કે 20 પ્લસ આર્થિક વર્ધી જથ્થો કેટલો આપ્યો છે? વર્ધી જથ્થો આપ્યો છે 500 એકમોનો. બરાબર, 450 - 100 પ્લસ 500, સાદુરૂપ આપતા આપણને મળે 850 એકમો. બરાબર, આ દાખલાનો જવાબ. આ ફૂલ ફ્લેજ 15 માર્કનો દાખલો થાય અ, બ અને ક. રેડી?